एमएस यूनिवर्सिटी के पॉलिटेक्निक फैकल्टी के छात्रों के परिणाम की मांग करते हुए आज एनएसयूआई के कार्यकर्ताओं द्वारा हेड ऑफिस में मोर्चा निकाला गया, जिसमें रजिस्ट्रार को बादाम खिलाने की कोशिश करते हुए छात्रों ने भारी हल्ला मचाया था। हर बार असुविधा अव्यवस्था को लेकर विवादों में रहती एमएस यूनिवर्सिटी में आज एक बार फिर पॉलिटेक्निक फैकल्टी के छात्रों के परिणाम को लेकर विरोध देखने को मिला था। कोरोना महामारी के कारण हाल ही में एमएसयू सत्ताधीशों द्वारा पॉलिटेक्निक कॉलेज में छात्रों की ऑनलाइन परीक्षा ली गई थी, जो ये परीक्षा में 150 से भी अधिक छात्रों को परिणाम अभी तक नहीं मिला। परिणाम के बिना छात्रों को पढ़ाई की और कई परेशानी और असमंजसताएं बढ़ी है, जो ये परिणाम की मांग करते हुए आज एनएसयूआई के व्रज पटेल सहित के छात्रों द्वारा मोर्चा स्वरूप हेड ऑफिस में आवेदन पत्र देना चाहा, जिसमें एनएसए के छात्रों ने रजिस्ट्रार को बादाम देने की कोशिश कर याद शक्ति बढ़ाने को कहा था, जहां रजिस्ट्रार और एनएसए के छात्रों के बीच भारी तू-तू मैं मैं और विवाद देखने को मिला था। इस मुद्दे रजिस्ट्रार ने कहा था कि 5000 छात्रों में से सिर्फ 150 जितने छात्रों के रिजल्ट पेंडिंग है, जिसे अनफेयर व्यूज में रखा गया है। परीक्षा के दौरान गैर रीति करते हुए पकड़े जाने के कारण तमाम परिणाम पेंडिंग रखने को कहा गया था, जो तमाम परीक्षा के बारे में कमेटी द्वारा फैसला लेने के बाद उनके परिणाम जाहिर किए जाएगा, वैसा रजिस्ट्रार ने बताया था। खास करीने पॉलिटेक्निकना विद्यार्थीओ माटे रजूआत करવામાં આવી છે। પોલિટેક્નિકના 100-150 જેવા છોકરાઓના રિઝલ્ટ હજુ સુધી ડિક્લેર નથી થયા, ત્યારે યુનિવર્સિટી કાન આંખ આડે કાન કરે છે અને કશું સાંભળવા માટે વાત તૈયાર નથી। ત્યારે યુનિવર્સિટીને અમે એટલું જ કહીએ છીએ કે આ જે વિદ્યાર્થીઓ છે જે છેલ્લા 10-12 દિવસથી કન્ટિન્યુઅસ ધક્કા ખાય છે કે અમારા રિઝલ્ટ કેમ નથી આવ્યા, ત્યારે યુનિવર્સિટી નથી કહેતી કે તેઓ અનફેર મીન્સમાં એટલે કે ચોરી કરતા પકડાયા છે, પરંતુ જ્યારે આજે બદામ ખાવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો કે ભાઈ તમારી યાદશક્તિ વધારો, વિદ્યાર્થીઓના કામ કરો માત્ર, ત્યારે યુનિવર્સિટી કહે છે કે એ બધા જ વિદ્યાર્થીઓ અનફેર મીન્સમાં છે। ત્યારે યુનિવર્સિટી અમને કાન ઊંધા પકડાવે છે, પરંતુ સીધા કાન જ્યારે એમને પકડવાના આવ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારે કાન પકડવા તૈયાર નથી, પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અને દરેક વિદ્યાર્થીઓ અનફેર મીન્સમાં છે એવું સીધે સીધું યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે। મારું નામ વ્રજ પટેલ, એનએસયુઆઈ પ્રમુખ, વડોદરા। ખાધી નથી કેમ કે હું રૂટિનમાં ખવ જ છું અને અત્યારે હું લઈ પણ લઈશ એની હાઇલાઇટ થવાય અને આપ સૌ પણ જાણો છો, એ મારા વિદ્યાર્થીઓ છે, મારા બાળકો છે, હંમેશા એમને સાંભળું છું અને 1-to-1 સોલ્યુશન લાવીએ છીએ। ઘણા ટાઈમથી મને મળ્યા નહોતા એટલે મને મળવા આવ્યા છે, એની અંદર કંઈ ખોટું નથી। આ વિદ્યાર્થીઓને સમસ્યા એવી છે કે પોલિટેક્નિકના વિદ્યાર્થીઓના જે રિઝલ્ટ વિથહેલ્ડ છે એ વિથહેલ્ડને એ લોકો કહે છે ડિક્લેર નથી થયા। આપના માધ્યમથી હું જણાવું છું કે વિદ્યાર્થીઓના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે, અમુક વિદ્યાર્થીઓના રિઝલ્ટ વિથહેલ્ડ રાખવામાં આવ્યા છે, કેમ કે એ અનફેર મીન્સના કેસીસ છે। કોઈ પણ રીતે એક્ઝામ દરમિયાન ન કરવાના ચેડા વિદ્યાર્થી દ્વારા થયા હોય તો એ અંડર ઓબ્ઝર્વેશનમાં હોય અને એ માટે થઈ અને એમના વિથહેલ્ડ રિઝલ્ટ કરવામાં આવ્યા છે, એના ઉપર કમિટી નિર્ણય લઈ રહી છે અને ધેટ કેન નોટ બી ડન ઓવરનાઇટ। દરેકે દરેક વિદ્યાર્થીઓના કેસની અંદર કેટલું સાતત્ય છે અથવા તો એની અંદર શું વસ્તુ ઇસ્યુ છે, ટેકનિકલ ક્વેરી છે કે ભૂલ છે, આ તમામનો એનાલિસિસ કરીએ જેથી કરીને વિદ્યાર્થીને કોઈ અન્યાય ન થાય એની કોશિશ થઈ રહી છે। અને સમયસર ટૂંક જ સમયની અંદર એ જે વિથહેલ્ડ વિદ્યાર્થી છે એનો જો ગુનો સાબિત થાય તો એને એ કમ્યુનિકેટ કરીશું અને જો ટેકનિકલ ક્વેરી સાબિત થશે તો એને એ પણ કમ્યુનિકેટ કરીશું। વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને માત્ર અનફેર મીન્સવાળા કેસીસ છે જે બાકી છે, એ આખી યુનિવર્સિટીના ઘણા છે, હું તમને આંકડો પછીથી આપીશ। ઓનલાઈન લેવાયેલી એક્ઝામની અંદર ગાઈડલાઇન્સ પ્રમાણે કંઈક હિંચ રહી ગઈ હોય તો અનફેર મીન્સમાં જાય વિદ્યાર્થીઓ, મોટાભાગના ડિક્લેર થઈ ગયા છે। અત્યાર સુધીમાં આખી એક્ઝામના 185 કેસીસ જ એવા રહ્યા છે, 5000માંથી 185 કેસીસ જ્યારે હોય તો એ ઘણો નાનો આંકડો કહેવાય અને ખૂબ ચીવટથી જોઈએ છે કોઈ વિદ્યાર્થીની નાની મોટી ભૂલના કારણે એને કંઈ અન્યાય ન થાય એ વેરીફાઈ કરી અને જે કંઈ પણ સ્ટેપ્સ લેવાના થશે એ થશે। વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે, વિદ્યાર્થીઓને સૂચના પહેલેથી આપણે આપેલી છે કે કાનમાં ઇયરફોન્સ ન રાખવા, એક્ઝામ વખતે કોઈની સાથે કમ્યુનિકેટ ન કરવું, કોઈ જાતની વાત ન કરવી, કેમ કે આ બધી વસ્તુ છે એ કોપીની કોશિશ તરીકે પણ લઈ શકાય છે, પણ જ્યારે ગાઈડલાઇન્સમાં આ બધું ક્લિયર હોય તો વિદ્યાર્થીએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરી અને કોઈ પણ આ જાતની સમસ્યા ન થાય। ગાઈડલાઇન્સની અંદર આ બધું ક્લિયર લખેલું છે અને વિદ્યાર્થી આનું ચોક્કસપણે ધ્યાન રાખે જ છે, પણ અમુક કિસ્સામાં આવું થયું હોય તો એના એડ્રેસ કરવા માટે થઈ અને કમિટી કામ કરી રહી છે, એ ટૂંક સમયની અંદર એના રિઝલ્ટ્સ પણ ડિક્લેર થઈ જશે અથવા
एना ऊपर निवाकरण पण आवी जशे अने ए डिक्लेर पण थई जशे। विद्यार्थीओ आव्या छे एमने हूँ आजे सांभळी लउं छूं अने एमना 1-to-1 केसीस जे छे एने पण आपणे इंटरोगेट करी अने जोई लईए। बाळको छे एमनी समस्या लईने आवे छे अने યુનિવર્સિટી એને સમય અંતરે એને સોલ્વ કરતી રહે છે। આ માત્ર એટલી જ બાબત છે। થેન્ક યુ।